નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, હું એસસી ખાંભીયા શ્રી કન્યા વિદ્યાલય નાઠીદાર વિડીયોના માધ્યમથી આપણે મળીએ છીએ. અત્યારે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે ભણી રહ્યા છીએ. આગળના વિડીયોની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાયને સમજવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા વિડીયોની અંદર આપણે સમુદાયનો અર્થ, સમુદાયના પ્રકારો અને પ્રકારોની અંદર ધાર્મિક સમુદાય વિશે આપણે ભણી ગયા હતા. એની અંદર આપણે હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની ચર્ચા કરી છે. આજે આપણે ખ્રિસ્તી સમુદાય, જૈન સમુદાય, શીખ સમુદાય, બૌદ્ધ સમુદાય, પારસી સમુદાય અને અહુદી સમુદાય વિશે ચર્ચા કરીશું. ખ્રિસ્તી સમુદાય. ભારતમાં હિન્દુ મુસ્લિમની વસ્તી કરતાં ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી છે. ભારતની અંદર હિન્દુ મુસ્લિમની જે વસ્તી છે એના કરતાં, એના પ્રમાણમાં ખ્રિસ્તી ધર્મ, જેને આપણે ક્રિશ્ચિયન પણ કહીએ છીએ, એની વસ્તી ખૂબ ઓછી છે. 2.3% એની વસ્તી ભારતની અંદર છે. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તામિલનાડુમાં મોટે ભાગે રહે છે. ખ્રિશ્ચિયનોની મોટાભાગની વસ્તી છે એ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને કેરળ, તામિલનાડુની અંદર વસવાટ કરે છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. એની અંદર બે છે, રોમન અને કેથલિક ચર્ચની અંદર એ જતા હોય છે. એ બે પ્રકારને અન્ય સાંપ્રદાયિક ચર્ચની અંદર પણ જતા હોય છે. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. ક્રિશ્ચિયન ધર્મનું પુસ્તક કહ્યું તો બાઇબલ. ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પૈગંબર તરીકે માનવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત છે એને ભગવાનના સંદેશાવાહક એટલે કે પૈગંબર તરીકે માનવામાં આવે છે. તેમના ધર્મસ્થાનને ચર્ચ તરીકે ઓળખવામાં આવે, હિન્દુમાં કે મંદિર તરીકે ઓળખવામાં આવે, એમ ખ્રિશ્ચિયન ધર્મના ધર્મસ્થાનને ચર્ચ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના 3 સિદ્ધાંતો છે. કયા કયા? તો ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. ઈસુ ખ્રિસ્ત છે એ કુદરતના સંદેશાવાહક છે અને એ ઈશ્વરના પુત્ર છે, એની અંદર શ્રદ્ધા રાખવી અને વિશ્વાસ રાખવો. બીજો આપણો સિદ્ધાંત છે સેવા, સેવાકીય પ્રવૃત્તિઓ કરવી. અને ત્રીજો સિદ્ધાંત છે પડોશી પ્રત્યે પ્રેમ રાખવો અને સહિષ્ણુતા રાખવી, એટલે પડોશીઓ સાથે હળીમળીને રહેવું. ભારતમાં કેથલિક સંપ્રદાયને ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે. ભારતમાં કયા ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે? તો કેથલિક સંપ્રદાયમાં માનતા હોય એવા ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહેવામાં આવે છે, જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એના ધર્મગુરુ કયો કે ધર્મના વડા કયો, તો એને પોપ કહેવામાં આવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્વના છે. જુદા જુદા જે ચર્ચ હોય, જે આપણે મંદિર કહીએ હિન્દુમાં, એમ ત્યાં ચર્ચ એ મહત્વના છે. કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા પણ કરે છે. તેમના ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળ અરણાકુલો, આ ટૂંકા પ્રશ્નો વારંવાર પૂછાય છે, આપણે રિવિઝન કરી રહ્યા છીએ, એટલે થોડું પરીક્ષા લક્ષી પણ જોતા જઈશું. તો તેમના જે ધાર્મિક સ્થળ છે કોના, તો કેથલિક સંપ્રદાયના, એના ધાર્મિક એ લોકો તીર્થયાત્રા કરે છે. અને ક્યાં એને વધારે મહત્વ આપે છે? મુંબઈ અને કેરળની અંદર અરણાકુલમ એમના જે ચર્ચ છે ત્યાં. રોમન કેથલિક ખ્રિસ્તીઓના ચર્ચમાં પીપસ દ્વારા જુદી જુદી વિધિ કરવામાં આવે છે. લગ્નની વિધિ પણ પાદરી દ્વારા ચર્ચની અંદર કરવામાં આવે છે. લગ્નની વિધિ છે એ પણ ચર્ચની અંદર તેમના પાદરી દ્વારા કરવામાં આવે છે.
એની પછી જૈન સમુદાય બહુ નાનો સમુદાય છે. ભારતમાં જૈન ધર્મના અનુયાયીની સંખ્યા બહુ ઓછી છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહે છે. ભારતના પ્રાચીન ધર્મમાં જૈન ધર્મની ગણના થાય છે. ભારતની અંદર જે પ્રાચીન ધર્મો જે ગણાય છે એમાં જૈન ધર્મની પણ ગણના થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધારે વસ્તી જૈનોની છે. એટલે કે આખા ભારતની અંદર જે જૈનો રહે છે એના પ્રમાણમાં ત્યાં વધારે રહે છે. ભારતમાં પ્રાચીન ધર્મોમાં એની ગણના થાય છે. જૈન ધર્મમાં 24 તીર્થંકરો થયા. આપણે કેમ હિન્દુ ધર્મની અંદર ભગવાનના અવતાર કે ધર્મગુરુ એવી રીતે તેના જે છે એમાં એને તીર્થંકર કહેવામાં આવે છે. અને અત્યાર સુધી 24 એના તીર્થંકરો થયા, જેમાં પ્રથમ છે એ ઋષભદેવ. આ યાદ રાખજો, 24 તીર્થંકરો થયા, પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ છે. અને 24મા છે એ મહાવીર સ્વામી છે. તો કુલ 24 તીર્થંકરો થયા, પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 24મા જે તીર્થંકર છે મહાવીર સ્વામી છે. જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર એ બે વિભાગો પડે છે. એની અંદર પણ બે વિભાગ પડે છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેત વસ્ત્ર ધારણ કરનારા શ્વેતાંબર અને દિગંબર જે વસ્ત્ર ધારણ કરતા નથી. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મા કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુની અંદર માને છે. હિન્દુ ધર્મના જે સિદ્ધાંતો છે એને મળતા આવતા જૈન ધર્મના સિદ્ધાંતો છે એ પણ આત્મા કર્મનો સિદ્ધાંત અને જીવન અને મૃત્યુની અંદર માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે. પોતાની શુદ્ધિ કરવા માટે ઉપવાસ કરવા પડે એને તપ ગણે છે. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે. તેમનું ધાર્મિક પુસ્તક છે એને કલ્પસૂત્ર કહેવામાં આવે છે. તેઓ એકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસ્તેય, અપરિગ્રહના તત્વના જ્ઞાનમાં માને છે. એની પછીનો જે સમુદાય છે એ શીખ સમુદાય. શીખ ધર્મના અનુયાયીઓ મોટે ભાગે ભારતની અંદર પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશોમાં જોવા મળે છે. શીખ ધર્મ પાળવાવાળા છે એના અનુયાયીઓ તે ભારતના પંજાબ અને ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે. શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે. સમતા રાખવી અને બધા સાથે સમન્વય સાધીને રહેવું. તેમના ધર્મગ્રંથને ગુરુ ગ્રંથ સાહેબ કહેવામાં આવે છે. એમનો ધર્મગ્રંથ છે એને ગુરુ ગ્રંથ સાહેબ કહેવામાં આવે છે. અને ધર્મસ્થાન જે છે હિન્દુની અંદર જે મંદિર, એમ શીખ ધર્મનું જે ધર્મસ્થાન છે એને ગુરુદ્વારા કહેવામાં આવે છે. તેઓમાં જ્ઞાતિ વ્યવસ્થા પણ જોવા મળે છે. શીખ સંપ્રદાયની અંદર જ્ઞાતિની વ્યવસ્થા પણ જોવા મળે છે, જેમાં કઈ કઈ જ્ઞાતિઓ તો જાણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગની જ્ઞાતિઓ શીખ સમુદાયની અંદર જોવા મળે છે. શીખ ધર્મ પાળનાર નિમ્ન જ્ઞાતિના લોકોને મઝહબી તરીકે ઓળખાય છે. શીખ ધર્મ પાળનાર જે નીચી જ્ઞાતિઓ હોય એને મઝહબી નામથી ઓળખવામાં આવે છે. તેને સરદાર કહેવામાં આવતા નથી. યાદ રાખજો, આ શીખ ધર્મ અપનાવનાર, જેને શીખ ધર્મ અપનાવ્યો છે, બીજા કોઈ ધર્મમાં હોય અને પછી શીખ ધર્મ અપનાવે તો એને મઝહબી તરીકે ઓળખવામાં આવે છે અને સરદાર તરીકે ઓળખવામાં આવતા નથી. તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની કહેવામાં આવે છે. ધાર્મિક જે કીર્તન કરે એને એનું નામ ગુરુબાની છે, ગુરુબાની કહેવાય. તેમના પાંચ કળનું ખૂબ મહત્વ છે, જેમાં કેશ, કંકણ, કડું, કચ્છ અને ગીરપાળનો સમાવેશ થાય છે. આ પાંચે પાંચ શબ્દ છે એ કળથી શરૂ થાય છે. આ પાંચ કળનું એની અંદર એમના સમુદાયની અંદર, શીખ સમુદાયની અંદર મહત્વ છે. શીખ ધર્મના ધર્મમાં લંગૂરનું આગવું મહત્વ છે. એક પ્રકારની
સેવાકીય પ્રવૃત્તિ લંગૂર લોકોને જમાડવા વગેરે બીજી સામાજિક સેવાઓ કરીને લંગરનું ખૂબ મહત્વ છે. અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. પંજાબની અંદર આવ્યું અમૃતસરનું સુવર્ણ મંદિર છે એ શીખ સમુદાયનું ધાર્મિક સ્થળ છે. એની પછી બૌદ્ધ સમુદાય, બૌદ્ધ સમુદાય વિશે આપણે માહિતી મેળવીએ. ભારતમાં શીખ ધર્મના અનુયાયીઓની જેમ બૌદ્ધ ધર્મનું પ્રમાણ પણ ઓછું છે, એટલે કે બૌદ્ધ ધર્મ પાળવાવાળાની સંખ્યા ઓછી છે. મોટાભાગના બૌદ્ધ ધર્મીઓ મહારાષ્ટ્રની અંદર રહે છે. બૌદ્ધ ધર્મ પાળવાવાળા મોટાભાગના વ્યક્તિઓ છે એ મહારાષ્ટ્રની અંદર વસવાટ કરે છે. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં પણ બૌદ્ધ ધર્મનો વસવાટ છે, પણ મોટાભાગના છે એ મહારાષ્ટ્રમાં વસે છે. એમાં યાદ રાખીએ સમ્રાટ અશોકના સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો થયો હતો. બૌદ્ધ ધર્મનો ફેલાવો વધારે ક્યારે થયો હતો? સમ્રાટ અશોકના સમયગાળામાં. બૌદ્ધ ધર્મમાં હીનયાન, મહાયાન અને વિરાટયાન એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવતો છે. બૌદ્ધ ધર્મ છે એની અંદર ત્રણ તફાવતો છે, ત્રણ વિભાગો છે એમ કહીએ તો પણ ચાલે. એની અંદર હીનયાન, મહાયાન અને વિરાજયાન. પહેલામાં કેમ શ્વેતાંબર જૈનની અંદર અને દિગંબર એને આની અંદર હીનયાન, મહાયાન અને વિરાજયાન એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવતો છે. બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે, જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગ્રહપતિઓ છે, જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને શ્રીમંત સમૂહો છે. બૌદ્ધ ધર્મની અંદર બે ઉચ્ચ નીચ ના પણ વિભાગ પડે છે, એમાં ઊંચા સ્તર બે સ્તર પડે છે એમ કહીએ તો ચાલે. બે સ્તરની અંદર બૌદ્ધોની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય અને અમુક કક્ષાના ગ્રહપતિઓનો સમાવેશ થાય છે. જ્યારે નિમ્ન સ્તરનું જે છે બૌદ્ધની અંદર તેમાં ધર્માંતરિત થયેલા એટલે બીજા ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં આવેલા એવા આદિવાસીઓ અને નાના લોકો હોય છે. સારનાથ, સાચી, બોધિગયા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે. તેમના ધર્મગુરુને લામા તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મના ગુરુને શું કહેવાય? ધર્મગુરુને તો લામા તરીકે ઓળખવામાં આવે છે. તેમના ધર્મમાં વિશ્વિલ હોય છે. જેમ હિન્દુ ધર્મમાં માળા વગેરે પહેરવામાં આવતી હોય છે એમ બૌદ્ધ ધર્મની અંદર એક પ્રકારના વિલ હોય છે. તમે ટીવીમાં વગેરે જોયા હશે એને એના ધર્મસ્થાનની અંદર ફિટ કરેલા હોય, વિશ્વિલ પહેરવામાં આવે, હાથમાં રાખીને પહેરવી શકાય એવા વિશ્વિલનું મહત્વ છે. બૌદ્ધ ધર્મસ્થાનને મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તેમનું ધર્મ પુસ્તકને ત્રિપિટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના પુસ્તકને શું કહેવાય? ધર્મ પુસ્તકને તો ત્રિપિટક. તેમજ તેઓ કર્મ અને પુનર્જન્મની અંદર પણ માને છે. એની પછી પારસી સમુદાય. ભારતમાં પારસી સમુદાય ખૂબ નાનો છે. ભારતની અંદર પારસી સમુદાય છે એ ખૂબ નાનો છે. તેઓ 8મી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા. ક્યાંથી આવ્યા? તો ઈરાનથી ત્યાં ગુજરાત થઈને ભારતની અંદર આવ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થયા. તેમના ધર્મસ્થાનને અગિયારી કહેવાય. પારસીના ધર્મસ્થાનને શું કહેવાય? તો અગિયારી. હુસ એટલે કે સારા વિચારો, ભુક્ત એટલે કે સારા શબ્દો અને હુરસ્ત એટલે કે સારા કર્મો એ એમના સૂત્રો છે. તેમનું ધાર્મિક પુસ્તકને અવેસ્તા કહેવામાં આવે છે અને એના ધાર્મિક તહેવારને પારસી ધર્મના ધાર્મિક તહેવારને પતેતી તરીકે ઉજવવામાં આવે છે. એની પછી યહૂદી સમુદાય. ભારતમાં તેમની વસ્તી ઓછી છે. યહૂદી ધર્મવાળા ભારતની અંદર બહુ વસ્તી ઓછી છે. યહૂદીઓ હિબ્રુ વંશના છે. જે વંશ હોય એમાં હિબ્રુ વંશના છે યહૂદીઓ
છે તેમના મુખ્ય બે જૂથ છે જેમાં એક જૂથ કોચીનમાં અને બીજું જૂથ કોકણમાં નિવાસ કરે છે આ પ્રશ્નો માટે પણ યાદ રાખજો બે જૂથ છે એક કોચીનમાં અને બીજું કોકણમાં નિવાસ કરે છે તેમના ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ કહેવામાં આવે છે યહૂદીના ધર્મસ્થાનને શું કહેવાય તો ટેમ્પલ માઉન્ટ તેમનું ધર્મ પુસ્તક તનક અને તોરા એના ધર્મ પુસ્તકને તનક અને તોરા કહેવામાં આવે છે તેમના ધર્મગુરુને રબ્બી કહેવામાં આવે છે તેમના જે ધર્મગુરુ છે એને રબ્બી તરીકે ઓળખવામાં આવે છે યહૂદી ધર્મનો ઉદ્ભવ છે એ જેરુસલેમમાં થયો હતો યહૂદી ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો પ્રશ્ન પૂછાય તો જેરુસલેમમાં થયો હતો તેમની ધાર્મિક ફિલોસોફી કેવી છે બધાને તત્વજ્ઞાન હોય પોતપોતાનું દરેક ધર્મનું તો યહૂદીઓની ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન કેવું છે તો ન્યાય સત્ય શાંતિ પ્રેમ દયા કરુણા એ યહૂદી ધર્મની ફિલસૂફી છે તેઓ જેહોવા અને યહોવાને ભગવાન માને છે બધા જ યહૂદીઓ ઉપાસના કેન્દ્રમાં સાથે પૂજા આરાધના કરે છે ભારતમાંથી ઘણા યહૂદીઓ ઇઝરાયલમાં પણ સ્થળાંતરિત થયેલા છે તો વિદ્યાર્થી બહેનો આમ આપણે ભારતમાં ધાર્મિક સમુદાયોની અંદર વૈવિધ્ય છે એના વિશે ભારત સરકારે મુસ્લિમ શીખ ખ્રિસ્તીઓ બૌદ્ધ પારસી અને જૈન એમ છ જે સંપ્રદાય છે એને ગવર્મેન્ટે લઘુમતી એટલે કે માઇનોરિટી તરીકે જાહેર કરેલ છે ભારતમાં બધા મળીને 17.17% લઘુમતી વસ્તી છે આ ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે કેટલીક સરકારશ્રી તરફથી યોજનાઓ પણ ઘડવામાં આવી છે આવતા વિડીયોની અંદર આપણે ગ્રામીણ સમુદાય વિશે સમજશું.